કોન્સેપ્ટ લર્નિંગ સિરીઝ બાય એલ એન જે એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વર્નિયર યર કેલિપર્સના સીએલએસ થ્રી લેક્ચર થ્રીની અંદર આપણે ફરી એક્ઝામ્પલો જોવાના છે ફર્સ્ટ એક્ઝામ્પલ છે આજનો વર્નિયર કેલિપર્સ વડે એક નળાકારનો વ્યાસ માપતા વર્નિયર ઇયર સ્કેલનો શૂન્ય કાપો પાંચ પોઈન્ટ દસ અને પાંચ પોઈન્ટ પંદર સેન્ટીમીટર વચ્ચે આવે છે એટલે પાંચ પોઈન્ટ દસ કરતાં નળાકારનો વ્યાસ મોટો અને પાંચ પોઈન્ટ પંદર કરતાં નાનો હશે વર્નિયર યર સ્કેલનો ચોવીસમો કાપો સ્કેલના મુખ્ય સ્કેલના કોઈ કાપા સાથે બંધ બેસે છે વર્નિયર સ્કેલ પર કાપાની કુલ સંખ્યા પચાસ હોય તો નળાકારનો વ્યાસ જોતો તો આપણને ખ્યાલ છે આપણે સૌપ્રથમ પ્રથમ ફાઇન કરવું પડે લિસ્ટ કાઉન્ટ અને લિસ્ટ કાઉન્ટ ફાઇન કરવું હોય તો આપણને ખ્યાલ છે કે મુખ્ય સ્કેલના બે કાપા વચ્ચેનું અંતર જોઈએ હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલનું શૂન્ય કાપું એટલે આપણે જો અહીં આકૃતિ નાની ડ્રો કરીએ તો એ આવી રીતે થઈ શકે વર્નિયર સ્કેલનું શૂન્ય કાપો એટલે આ શૂન્ય કાપો કોની વચ્ચે આવે છે તો કે મુખ્ય સ્કેલનો પાંચ પોઈન્ટ દસ સેન્ટીમીટર એટલે આપણે એવું સમજીએ કે ભાઈ આ એક પાંચ પોઈન્ટ દસ સેન્ટીમીટરનો છે દસ સેન્ટીમીટર અને બીજો કાપો છે એ પાંચ પોઈન્ટ પંદર સેન્ટીમીટર છે પાંચ પોઈન્ટ પંદર સેન્ટીમીટર આપણને ખ્યાલ છે ઉપર હોય છે એ એમએસડી હોય છે અને નીચે હોય છે એ વીએસડી હોય છે તો બે ક્રમિક કાપા છે એની વચ્ચેનું અંતર મુખ્ય સ્કેલના બે ક્રમિક કાપા પાંચ પોઈન્ટ દસ એના પછી ડાયરેક્ટ આવે છે પાંચ પોઈન્ટ પંદર તો અહીંયાથી આપણને ખ્યાલ આવી જાય કે એક એમએસડી એટલે કેટલા થઈ જાય તો કે પાંચ પોઈન્ટ પંદર માઇનસ પાંચ પોઈન્ટ દસ અહીંયા આપણને સીધી રીતે એવું કહેવામાં નથી આવ્યું કે મુખ્ય સ્કેલના બે કાપા વચ્ચેનું અંતર કેટલું છે તે પછી ડિવાઈડ બાય ટોટલ વીએસડી એ કેટલા આપેલા આપેલા છે તો કે પચાસ તો આ ફિફ્ટી તો આ આન્સર આપણને મળી જશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન સેન્ટીમીટર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન સેન્ટીમીટર એકમ બરાબર નજર રાખવાની છે એકમ પર જેથી કરીને કોઈ મિસ્ટેક ન થાય ઓકે હવે દાખલો એકદમ સિમ્પલ થઈ ગયો છે નળાકારનો વ્યાસ નળાકારનો વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ એમએસઆર મેઇન્સકેલ રીડિંગ પ્લસ બંધ બેસતો કાપો ગુણ્યા એલસી કોઈ પ્રકારની એરર અહીંયા આપવામાં નથી આવી તો આપણે કન્સિડર નહીં કરીએ મેઇન્સ્કેલ રીડિંગ આપને ખ્યાલ છે પાંચ પોઈન્ટ દસ કરતાં વ્યાસ મોટો છે પણ પાંચ પોઈન્ટ પંદર કરતાં નાનો તો શોરિટીવાળું જે રિંગ છે એ છે પાંચ પોઈન્ટ દસ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ દસ સેન્ટીમીટર પ્લસ કેટલા મોક આપો બંધ બેસે છે તો આપણને આપવામાં આવશે ચોવીસ મોક આપો તો ટ્વેન્ટી ફોર ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ આપણે ફાઇન કર્યું પોઈન્ટ ડબલ ઝીરો વન સેન્ટીમીટર ડિવાઈડ બાય ટેન કરવાની જરૂર નથી કેમ કે આપણે લિસ્ટ કાઉન્ટ છે એ સેન્ટીમીટરમાં જ રાખેલું છે તો આનો આન્સર આપણને મળી જશે પાંચ પોઈન્ટ એકસો ચોવીસ સેન્ટીમીટર તો પાંચ પોઈન્ટ દસ કરતાં મોટો અને પાંચ પોઈન્ટ પંદર કરતાં નાનું આપણું રીડિંગ મળે છે ચલો બીજું જ એક એક્ઝામ્પલ સરસ મજાનું રહી એક વન યર કેલિપર્સનું લઘુત્તમ માપ પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર છે એટલે લિસ્ટ કાઉન્ટ આપને ડાયરેક્ટલી અહીંયા આપી દેવામાં આવ્યું છે તો અહીંયા આપણે લખીએ લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ છે પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર જ્યારે બંને જડબાને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે વન સ્કેલનો પાંચમો કાપો મુખ્ય સ્કેલના કોઈ કાપા સાથે બંધ બેસે છે

એ છે જમણી તરફ નિશી નો શૂન્ય ક્રમનો કાપો આ ડાયરેકશનમાં છે તો આને આપણે કહી શકીએ પોઝિટિવ ઝીરો એરર આ કઈ એરર થઈ જશે તો કે પોઝિટિવ ઝીરો એરર એટલે આપણે એરરને ધ્યાનમાં લેવી પડશે લાસ્ટમાં એનું કરેક્શન કરવું પડશે એક ગોળાનો વ્યાસ માપતા વન્ય સ્કેલનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના બે પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વચ્ચે મળે છે તથા વન્ય સ્કેલનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કોઈ કાપા સાથે બંધ બેસે છે તો ગોળાનો વ્યાસ શોધો અહીંયા પહેલા આપણે લિસ્ટ કાઉન્ટ ડાયરેક્ટ આપી દીધું છે એટલે પોઝિટિવ ઝીરો એરર ફાઇન કરી લઈએ પછી આપણે એનું કરેક્શન કરીશું તો પોઝિટિવ ઝીરો એર કેટલી છે તો જ્યારે તમે બે જડબાને એકબીજાના સંપર્કમાં રાખો છો ત્યારે એવું કીધું છે કે વર્નિયર સ્કેલનો પાંચમો કાપો એ કોઈ કાપા સાથે બંધ કે બંધ બેસે છે તો પોઝિટિવ ઝીરો એરર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એન ઇન્ટુ એલ સી મુખ્ય સ્કેલનું રીડિંગ તો ઝીરો જ છે તો આપણને અહીંયા મળી જશે કેટલા મો કાપો છે પાંચમા નંબરનો કાપો તો પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો વન ઇન શોટ ઝીરો ઝીરો ફાઈવ સેન્ટીમીટરની પોઝિટિવ એર આપણને મળે છે એટલે કે આટલું રીડિંગ તો જ્યારે આપણે કોઈ વસ્તુને નથી રાખી બે જડબાની વચ્ચે ત્યારે ઓલરેડી મળે છે હવે આપણે રીડિંગ મેળવીએ તો એકચ્યુઅલ રીડિંગ જો મારે જોઈતું હોય તો મને કેટલું મળે એકચ્યુઅલ રીડિંગ ધારો કે વ્યાસને આપણે ડી કહીએ તો વ્યાસ ડી ઇઝ શું થઈ જશે એમએસઆર મેઇન સ્કેલ રીડિંગ પ્લસ એન ઇન ટુ એલસી આટલું આપણને દેખાશે અને પ્લસ આપણે કરવું પડશે કરેક્શન કરેક્શન હંમેશા તમારે સૂત્રમાં તો પ્લસ જ લેવાનું છે પછી એની નિશાની આપણે આપીશું બરાબર તો એમએસઆર મુખ્ય સ્કેલનું કયું રીડિંગમાં આપણે શોર છીએ તો કે બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર કરતા તો મોટું હશે એ કન્ફર્મ છે બે પોઈન્ટ ચાર તો હશે જ ઉપર કંઈક થોડુંક છે બે પોઈન્ટ પાંચ કરતા નાનું તો અહીંયા આપણે લખી શકીએ બે પોઈન્ટ ચાર પ્લસ એન કેટલા મોસે છે તો કે છઠ્ઠા નંબરનો કાપો એને આપણે એન કહીએ છીએ તો સિક્સ ઇન્ટુ એલ તો ઓલરેડી આપણને આપી દેવામાં આવ્યું છે પોઈન્ટ ઝીરો વન હવે અહીંયા છે પોઝિટિવ જીરો એટલે ઓલરેડી જ્યારે આપણે નળાકારને વચ્ચે નથી મૂકેલો બે જડબાની વચ્ચે અથવા તો ગોળાને નથી મૂકેલો ત્યારે રીડિંગ આટલું પોઝિટિવ બતાવે છે તો અંતિમ જે આપણું રીડિંગ હોય વ્યાસ એમાંથી આપણે કરેક્શન બાદ કરવું પડશે એટલે અહીંયા આપણે નિશાની છે માઇનસ કરેક્શન કેટલું છે પોઈન્ટ ઝીરો ફાઈવ સૂત્રની અંદર આપણે પ્લસ જ કરેક્શન મૂકીએ છીએ જ્યારે વેલ્યુ મૂકીએ ત્યારે પ્લસ કે માઇનસ એકડિંગ ટુ કઈ એરર છે જો પોઝિટિવ એરર હશે તો માઇનસ અને નેગેટિવ એરર હશે તો પ્લસ તો જો આ સાદુરૂપ આપણે આપીએ તો આન્સર મળી જશે બે પોઈન્ટ એકતાલીસ સેન્ટીમીટર તો આ પ્રકારનો એક્ઝામ્પલ છે એ જનરલી જે ડબલ્યુ ની કે નીટની અંદર તમારી સામે આવતા હોય છે આઈ હોપ કે બંને એક્ઝામ્પલ તમને સરખી રીતે ખ્યાલ આવ્યો હશે